નમસ્કાર મિત્રો, ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે. હવામાનને લગતી તમામ સમાચારો મેળવીએ પહેલા ખાસ મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંતની ફરી એકવાર આગાહી સામે આવી છે અને ગુજરાત અને રાજસ્થાન માટે આગામી 22-26 ફેબ્રુઆરી માટે માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ ઉનાળો આકરો રહેવાના એંધાણ પણ સામે આવી રહ્યા છે. બીજા આગળ વાત કરીએ તો મિત્રો તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા સાથે જ રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર હળવો વરસાદ થઈ શકે છે. 26 એપ્રિલથી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા અને ગરમ પવન વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જો તમે વિચારતા હશો કે આ વખતે ઉનાળો સારો જશે તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની ખાસ શક્યતા નોંધવામાં આવી છે. હવે કડકતી ઠંડી પછી આકરો ઉનાળો આવી શકે છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ કડકતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી દીધી છે. તેમણે આગાહી કરી છે કે 2023નો ઉનાળો ખૂબ જ ભયંકર આકરો બની શકે છે અને તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. એટલે કે આ ચાલુ મહિનાથી 13 ફેબ્રુઆરીથી જ આ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે અને આ દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. 19-20 ફેબ્રુઆરીની વચ્ચે ગરમી વધવા લાગશે અને મહત્તમ તાપમાન એટલે કે 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બીજા આગળના સમાચાર ઉપર વાત કરીએ તો મિત્રો 12 અને 13 માર્ચની અંદર હવામાન પલટાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર ફેબ્રુઆરી તારીખ 13 થી મહત્તમ તાપમાન 37 ડિગ્રી સાથે એની આસપાસ રહેશે અને ફેબ્રુઆરી તારીખ 20-25 ગુજરાતનું હવામાન પલટાશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને સાથે જ એક ભયંકર માવઠું પણ વરસી શકે છે. આ દિવસોની અંદર મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા દેશના ઉત્તરીય ભાગોમાં રહેશે અને ફેબ્રુઆરી તારીખ 27-28માં પણ હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચની તારીખની વાત કરીએ તો મિત્રો 4 થી ગરમી વધશે અને 12 અને 13 માર્ચની અંદર હવામાન પલટાય તેવી ફરી એકવાર બીજી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવામાન પલટાવાની સાથે આકરો ઉનાળો પડશે તેના કારણે ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓની ખાસ કાળજી લેવા માટે સલાહ અને રાજ્યમાં ગાત્રોથી જવતી ઠંડી વચ્ચે લોકોને ભર શિયાળે સોમાચાનો અનુભવ થયો હતો. રાજ્યમાં કોઈ શહેરમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને વરસાદના પગલે લોકોને સ્વેટરની સાથે સાથે રેઇનકોટ પણ પહેરવાની ફરજ પડી હતી. 2 દિવસીય વરસાદના માહોલ બાદ નાગરિકોને ઠંડીથી થોડા અંશે રાહત મળી છે. બસ તો મિત્રો આજના વિડીયો માટે જો કોઈ પણ નવી અપડેટ આવશે તો તમને નવા વિડીયોના માધ્યમથી જણાવી દઈશ.